ડેરિવેટિવ્સના ફ્રન્ટ ઉપરથી આપણે એક વખત નજર કરીએ તો જે આપણને અહીંયા સિનારિયો દેખાઈ રહ્યો છે એ દેખાઈ રહ્યો છે કે 17,100, 17,200, 17,300 આ સ્તર હવે એવા છે કે જે આપણને એવરી 100 પોઈન્ટ ઉપર આપણને એક રેઝિસ્ટન્સ તરફના આંકડાઓ દેખાડી શકે. જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે સિનારિયો આપણી સમક્ષ આવતો દેખાયો છે શુક્રવારના ટ્રેડિંગ સેશનનો. તમે જુઓ અત્યારે પહેલાં કોલ્સના આંકડાઓ ફક્ત 11,64,000 જેટલી પોઝિશન જે છે તે 17,100ના સ્તર ઉપર છે. એનાથી ડબલ સીધી આપણે જુઓ તો 23,00,000ની પોઝિશન આપણને 17,200 ઉપર દેખાઈ રહી છે. અને તમે જુઓ કે નેટ ટોટલ પોઝિશન જોવા જાઓ તો એ આપણને 52,00,000ની દેખાઈ રહી છે 17,200ના સ્તર ઉપર. અને એઝ વેલ એઝ 17,100ના સ્તર ઉપર જુઓ તો ત્યાં 35,21,000 જેટલી પોઝિશન દેખાઈ રહી છે. તો જે પ્રમાણે આપણે ડેટા આવતો જોઈ રહ્યા છે પ્રદીપ, વન્સ અગેઇન આ આપણે જોઈએ તો સિનારિયો એ બનતો દેખાઈ રહ્યો છે કે ઉપરની સાઈડ એટલી સ્ટ્રોંગલી અત્યારે કેપ થતી દેખાઈ રહી છે કે બુલ્સ માટે થઈને હવે ફરી પાછા 17,200ના સ્તર હાંસલ કરવા એ પણ થોડુંક વધારે મુશ્કેલ બનતું દેખાઈ રહ્યું છે. તો આ પર્સપેક્ટિવને આપ નિફ્ટીના ફ્રન્ટ ઉપર કેવી રીતે જુઓ છો? અને સાથે એક વખત પુટના ડેટા પણ આપણા દર્શકોને જણાવી દઈએ. 17,000ના સ્તર ઉપર આપણે જુઓ તો પોઝિશન્સ આપણને ડિક્લાઇન થતી દેખાઈ રહી છે, પણ સ્ટીલ હાયેસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ આપણને આ સ્તર ઉપર દેખાઈ રહ્યું છે 55,00,000 પોઝિશન્સનું. જો આજે આપણે જે પ્રમાણે એસજીએક્સ નિફ્ટી તરફથી સંકેતો દેખાડી રહ્યા છે એ સંકેતોની સાથે આપણે એ એક કલાકનો સમય એટલે ઓલમોસ્ટ જે 10-11 વાગ્યા સુધીનો સમય આપણે યુઝ્યુઅલી ડિસ્કસ કરતા હોઈએ છીએ એટલા સમય સુધી આપણે જો 17,000ની નીચે ટકી રહ્યા છીએ તો પછી લોંગ અનવાઇન્ડિંગનું પ્રેશર પણ આપણને આવતું દેખાશે. અને જે 16,900ના પોઝિશન છે એ પણ જ્યારે રિસ્ક ઉપર આવતા દેખાશે તો ત્યાંથી પણ આપણને પોઝિશન છે એ અનવાઇન્ડ થતી દેખાશે. તો આ એક સિનારિયો આપણી સમક્ષ અત્યારે એવો બની રહ્યો છે કે જ્યાં આપણે બહુ મહત્ત્વના મેક ઓર બ્રેકના લાઈક વર્જ ઉપર ઊભા છીએ. તો પ્રદીપ, શું ધ્યાન રાખવું બને નિફ્ટીના ફ્રન્ટ ઉપર? તો જે લાસ્ટ વીકની મૂવમેન્ટ હતી ખૂબ ઇમ્પોર્ટન્ટ હતી, કેમ કે જે એક સ્ટીપ ફોલ થયા પછી નિફ્ટી જ્યાંથી રિબાઉન્ડ થયું એ ક્રુશિયલ સપોર્ટ લેવલ હતા. જે આપણે વારંવાર વાત કરતા હતા કે 34 વીક મૂવિંગ એવરેજ, 36 અઠવાડિયાની મૂવિંગ એવરેજ જે લગભગ 16,500-16,600ના રિજનમાં પ્લેસ હતી, અને 200 દિવસની મૂવિંગ એવરેજ જે લગભગ 16,300-16,250ના રિજનમાં પ્લેસ હતી. તો આ ક્રુશિયલ લેવલ્સની નજીકથી જે કરેક્શન છે એ હોલ્ડ થઈ અને રિબાઉન્ડ જોવા મળ્યું. હવે જ્યારે રિબાઉન્ડ જોવા મળ્યું ત્યારે આપણે વાત કરીએ છીએ કે ઓન ધ હાયર સાઈડ 30 અને 34 દિવસની મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ છે ત્યાં આગળ સપ્લાય આવશે, અને બરાબર 20 દિવસની મૂવિંગ એવરેજથી નીચે રિવર્સ થયો એટલે આપણે નીચેના લેવલથી લગભગ 16,400ના બોટમથી ગણીએ તો ઓન ધ હાયર સાઈડ 17,150 સુધી એક સારો રિબાઉન્ડ રહ્યો, અને બરાબર 20 દિવસની મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ લઈને નિફ્ટી ફ્રાઈડેના સેશનમાં કુલ ઓફ થયો છે. એટલે તમે સાચું કીધું, હવે આ રિબાઉન્ડ પછી નિફ્ટી ડિફરન્ટ રેઝિસ્ટન્સ ઝોન સપ્લાય ઝોનને નેગોશિએટ કરી રહ્યો છે. 17,150 જ્યાં 20 દિવસની મૂવિંગ એવરેજ છે એ ક્રોસ થાય તો પછી 34 DMA જે 17,350 17,400ની આજુબાજુ આવશે ત્યાં આગળ એક ટફ રેઝિસ્ટન્સ ઝોન આવશે. આઈ થિંક એ સેન્સમાં પણ હું શરૂઆતમાં કહેતો હતો કે હવે આ સારા રિબાઉન્ડ પછી આખા માર્કેટમાં પણ જે પ્રમાણે રેઝિસ્ટન્સ લેવલ આવી રહ્યા છે તો અહીંયા પણ એક થોડુંક એક લાસ્ટ વીકના જે ગેમ્સ છે થોડાક જોવા હોય થતા જોઈ શકીએ, અને એક બ્રોડલી ગ્લોબલ ગેમ પણ ડ્રાય ડાઉન થશે એટલે કોન્સોલિડેશનનો ફેઝ આખા માર્કેટમાં પણ જોવા મળશે. ઓકે, પણ પ્રદીપ આજના દિવસમાં આપણે જોયું તો થોડુંક સેન્ટિમેન્ટ જે છે તે આપણને કોરોનાને લઈને પણ ડિસ્ટર્બ થતું દેખાઈ શકે તેમ છે. તો જો આજના દિવસની એક ટ્રેડિંગ રેન્જના ભાગરૂપે જોવું હોય તો 16,800 અને 17,200ની વચ્ચેની આપણે રેન્જ છે. આઈધર સાઈડ ઉપર નીકળે એવી સંભાવના આપણે દેખાઈ રહી છે કે પોસિબિલિટીઝ આજે તો એ પ્રકારની ઓછી દેખાઈ રહી છે? ઓન ધ લોઅર સાઈડ હું નિફ્ટીમાં 16,850નો લેવલ વોચ આઉટ કરી રહ્યો છું. આ લીધા સુધી એક ડિફરન્ટ સપોર્ટ છે એટલે એની લગતી જ્યાં છે તો મારા હિસાબે એક લોંગ એટેમ્પ કરી શકાય એનો પોઝિશનલ બિલ્ડ પર સપોર્ટ માનીને સ્ટોપ લોસ રાખીને. 16,850ની નીચે અગર નિફ્ટી સસ્ટેન કરે છે તો પછી મને લાગે છે કે 16,700 એવા લેવલ નીચેની સાઈડ ઓપન થઈ શકે. ઓન ધ હાયર સાઈડ છે એ જે આપણે મેજર રેઝિસ્ટન્સ લેવલની તો વાત કરી દીધી 17,150ની, પણ આજે એક લોઅર ઓપનિંગ છે માઇલ્ડલી લોઅર ઓપનિંગ સજેસ્ટ કરી રહ્યું છે, એના પછી ફર્સ્ટ આરના એક હાઈ ક્રોસ કરે છે તો પછી મારા હિસાબે જે બેલોનો સ્ટોપલોસ છે એના સ્ટોપલોસ સાથે લોંગ પણ એટેમ્પ કરી શકાય. પણ બ્રોડલી મને લાગે છે કે મેઇન ઇન્ડાઇસિસમાં ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી ઓછી રહેશે, જ્યારે તેમને મિડકેપ અને સ્મોલ કેપ સ્પેસમાં જે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી વધારે મળશે તો એ જ ડેટમાં એક વધારે ફોકસ રાખીને. ઓકે,
સાથે હવે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર વાત કરીએ અને બેંક નિફ્ટી આજના દિવસમાં એક કલ્પ્રિટ બની શકે એવી સંભાવના છે પ્રદીપ, જે પ્રમાણે આપણે આરબીએલ બેંકના સમાચાર પણ જોયા છે. બેંક નિફ્ટીની ચર્ચા બાદ એક વખત આપનો વ્યૂ આરબીએલ બેંકના ચાર્ટ ઉપર પણ લેવા માગીશું. પહેલાં જો બેંક નિફ્ટીના ડેટાની વાત કરી લઈએ તો જે પ્રમાણે 35,000નું લેવલ છે એ હવે અત્યારે આપણને એક માઉન્ટેન બનતું દેખાયું છે. શુક્રવારના દિવસે જ આપણે જોયું તો અહીંયા જે પ્રમાણે આપણને કોલ્ડ રાઇટિંગ એડિશન આવતા દેખાઈ રહ્યા છે. ઘણી મહત્ત્વની પોઝિશન્સ જે છે આપણને 35,000ના લેવલ ઉપર બિલ્ટઅપ થતી દેખાય છે અને એગ્રેસિવલી બિલ્ડ થઈ છે. અને સામે તમે પુટ આંકડાઓને પણ જો તો 34,500ના સ્તર ઉપર અને સાથે હવે 34,000ના સ્તર છે એના ઉપર આપણને જે પ્રમાણેના પોઝિશન બિલ્ટઅપ થતા દેખાયા છે. અને અગેઇન 34,000 ઉપર કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો વધારે છે, એઝ વેલ એઝ 34,500 ઉપર પણ પોઝિશન્સ તો છે જ, પણ જે મેજર કોન્ફિડન્સ આપણે જોઈએ તો એ 34,000ના લેવલ ઉપર આવતો દેખાઈ રહ્યો છે. આજે ઓવરઓલ આખા બેન્કિંગ સેક્ટર માટેનું સેન્ટિમેન્ટ છે એ થોડુંક આપણને નેગેટિવ થતું દેખાશે. ઇવન એચડીએફસી જેવા દિગ્ગજ કાઉન્ટરને લઈને પણ થોડીક ચિંતા રહેશે, કારણ કે એચડીએફસી જે પેરેન્ટ કંપની છે એમનો પણ એક હિસ્સેદારી છે આરબીએલ બેંકની અંદર. તો એ એક પાસું આજના દિવસ માટે થઈને આપણને એક મોટું કેટાલિસ્ટ બનતું દેખાઈ શકે તેમ છે. તો બેંક નિફ્ટી માટે આપનું પર્સપેક્ટિવ શું રહેશે, આજના દિવસની રેન્જ કઈ રીતે જુઓ છો? બિલકુલ, બેંક નિફ્ટી એક વીક લિંક રહી છે. લાસ્ટ આખા અઠવાડિયાની મુવમેન્ટ જોઈએ તો નિફ્ટી જ્યારે કે વીકલી બેસિસ પર 0.1% ઉપર બંધ રહ્યો. બેંક નિફ્ટી 2% કરતા વધારેના કદ સાથે બંધ રહ્યો અને ઇનફેક્ટ મંડેના જે મોટી ગેપડાઉન ઓપનિંગ જોવા મળી હતી તો નિફ્ટીએ એ ગેપને ક્રોસ કરી લીધું છે. પણ બેંક નિફ્ટી બરાબર એ ગેપમાંથી જ રિસ્ક લઈને રિવર્સ થયું સપ્તાહના અંતિમ ભાગમાં. એટલે એ સેન્સમાં વીકનેસ આવશે તો બેંક નિફ્ટી લીડ કરશે અને આઈ થિંક ટેકનિકલી લેવલ્સની વાત કરીએ તો આઈ થિંક ફ્રાઈડેનો જે બોટમ છે 34,580 છે આજુબાજુનો, એ મારા હિસાબે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે આર્લી જાર્જ પર. એ અગર બ્રેક થાય છે તો એક સેલિંગ પ્રેશર એક્સપેન્સિવ થઈ શકે ને 34,400 અને 34,300 લેવલ સેટરડે જોવા મળી શકે. આઈ થિંક બેંક નિફ્ટીના આ લેવલ બ્રેક થાય છે તો આઈ વિલિંગ ટુ શોર્ટ બેંક નિફ્ટી. અને જે પ્રમાણે તમે વાત કરી આરબીએલ બેંક છે એના ન્યૂઝ આપેલ જોવા પડશે કે જે મેઇન પ્રમોટરના રેઝિગ્નેશન પછી આરબીઆઈ ડેપ્યુટી જે અસાઇન થયા છે એની માર્કેટ કઈ રીતના લે છે, પર્ટિક્યુલરલી આરબીઆઈ બેંકના લેવલની વાત કરીએ તો ઓબ્વિયસલી આ એક રિલેટિવલી વીકર કાઉન્ટર રહ્યો છે અને આપણો અંતર એક અવોઇડનો જીવી રહ્યો છે. ફર્ધર એક ક્યુઝની વાત કરીએ તો 165 જે લાસ્ટ વીકનો બોટમ છે એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. 165 બ્રેક થાય છે તો આમાં એક સેલિંગ પ્રેશર ઇન્જ્યુસ થઈ શકે અને 155-150ના લેવલ જોવા મળી શકે. રાઈટ, તો આ પર્સપેક્ટિવ આપણને અહીંયા દેખાઈ રહ્યા છે આરબીએલ બેંક માટે અને એઝ વેલ એઝ આપણે આજના દિવસના બેંક નિફ્ટીના એક્શન માટે પણ. તો આ બધા જ ફેક્ટર્સ ઉપર આપણે ધ્યાન રાખીશું. ને સિવાય આજે પ્રદીપ કયા સ્ટોક છે જે આપણા રડાર ઉપર રહેતા દેખાશે, જ્યાં તમે ટ્રેડ કરવાની પણ એડવાઇસ કરશો? ઘણા બધા સ્ટોક હજી પણ બાઇંગ સાઇડના ક્યુઝ લાસ્ટ વીક આપી રહ્યા હતા અને એમાંનો એક પહેલો સ્ટોક છે માન મિત્તા. ફ્રાઈડેના સેશનમાં એક આર્બીઆઈ પર ઇન્વર્સ હેડલ શોલ્ડરનું બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. માન મિત્તાને 52 સ્ટોપલોસ સાથે ફ્રાઈડેના ક્લોઝ જે 0.85 છે એની આજુબાજુ લઈ શકાય અને 103.50-104ના ટાર્ગેટ જોવા મળી શકે આ સપ્તાહે. બીજો જે સ્ટોક છે ગ્લેન્ડ ફાર્માનો છે. આ સ્ટોકમાં એક મેજર કરેક્શન અને કન્સોલિડેશનનો ફેઝ જોવા મળે છે. ઓગસ્ટ મિડમાં 4,450ના ટોપ મળ્યા હતા અને પછી લગભગ 4-1 મહિનાના કરેક્શન અને કોન્સોલિડેશન પછી સ્ટોકમાં ડેલી ચાર્ટ પર બ્રેકઆઉટ જોવા મળ્યું છે લાસ્ટ વીક. એટલે ગ્લેન્ડ ફાર્માને 3894 જે ફ્રાઈડેનો ક્લોઝ છે એની આજુબાજુ લઈ શકાય. 3800નો સ્ટોપ લોસ રહેશે અને 4,250